भूज नगर पालिका द्वारा सफाई कॉन्ट्राक्टर नो कॉन्ट्राक्ट रद्द करायो होवा छता कामगिरी करे छे तेवो विपक्ष नो आक्षेप। एक तो पहले तमने कही दू के टकावारी तो छे ज, अने वारंवार कॉन्ट्राक्ट रद्द माटे प्रमुख राड़ाराड करे मीडिया मार्फते लोकोने के हवे सफाई अमे करावसीए, सफाई कॉन्ट्राक्टरोनी सफाई कामगिरी बराबर न होता रद्द करेल छे। पण आजनी तारीख में आज कॉन्ट्राक्टरो सफाई नो काम करे छे। वानो नगरपालिकाना मेंटेनेंस नगरपालिकानू तो पछी आ सफाई कॉन्ट्राक्ट कई रीते आजे अमे तो विपक्ष तरीके एक ज अमारी मांग छे, खरेखर सफाई अने गटर बे वस्तु एवी छे के एमां खरेखर कॉन्ट्राक्ट होवो ज न जोईए। खरेखर नगरपालिकाने देखरेख हेठळ अगाउ पण नगरपालिका ज सफाई करावती हती, आ कॉन्ट्राक्ट आपी અને એક ભ્રષ્ટાચારનો નવો એક મુદ્દો આ લોકોએ રાખ્યો છે। એવી જ રીતે ડ્રેનેજમાં છે, જ્યાં સુધી નગરપાલિકા ડ્રેનેજની કામગીરી કરતી હતી ત્યાં સુધી કોઈ એટલી બધી ફરિયાદો ન હતી, પણ જ્યાંથી કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ થઈ આ નગરપતિ આવ્યા પહેલાં જ નગરપાલિકાની કામગીરી ગટરની જે હતી તેમાં ફેરફાર કરે અને કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરી, ત્યારથી કરીને આજ દિવસ સુધી ભૂજ શહેર આખું ગટરમાં પડ્યું છે। એવી જ રીતે સફાઈમાં વારંવાર અમારી રજૂઆતો વોર્ડ નંબર ખુદના વોર્ડમાં પણ વોર્ડ નંબર 10 હોય, વોર્ડ નંબર 9 હોય, વોર્ડ નંબર 8 હોય, 7 હોય, 5 હોય, તમામ વોર્ડોની હાલત તમે જોઈ શકો છો, સફાઈમાં નામે ઝીરો છે। ત્યારે એક બાજુ સફાઈ બીજી બાજુ ગટર અને આ પોતાની વાવાઈ કરવામાં બેઠા હોય તો ખરેખર એક તો ભૂજની પ્રજાને હવે જાગૃત થવું જોઈએ, કારણ કે જે વેરા ભરે છે, ટેક્સ ભરે છે, જેના ઉપર નગરપાલિકા તાકડદીના કરતી હોય અને આ લોકો કર્મચારીઓના પૈસા પણ પગાર પણ ના આપી શકતા હોય, ત્રણ મહિના સુધી આજે નાનો માણસ શું ખાય, ત્રણ મહિનાનો પગાર કોન્ટ્રાક્ટરો ના આપ્યું હોય અને નગરપાલિકા હાથ ઊંચા કરી લે કે અમે તો કોન્ટ્રાક્ટરને પૈસા આપી દીધા છે, તો આ નાના કર્મચારીઓનો વાંક શું? ખરેખર આ કર્મચારીઓને નગરપાલિકાએ પગાર આપવું જોઈએ અને કોન્ટ્રાક્ટરના બિલમાંથી આ પગાર કાપીને એ લોકોને વહેલી તકે પગાર મળે એવી અમારી માંગ છે।